રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજરોજ ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના જયેશ રાદડિયાના ગઢમાં યોજાનારી સભામાં પહોંચવાના છે, ત્યારે આ સભાને લઈને 50,000થી વધુ લોકો બેસી શકે તે માટે સભાસ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સભાસ્થળ ખાતે અમિત શાહ ખુલ્લી કારમાં સવારથી લોકોનું અભિવાદન ઝીલશે, તો અમિત શાહના આગમનને લઈને તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે જામકંડોરણાની પાવન ધરતી પર આવી રહ્યા હોય ત્યારે આજુબાજુની અમારા પોરબંદર લોકસભા વિસ્તારની જનતામાં એક અનેરો ઉત્સાહ છે અને મોદી સાહેબને 400+ સીટો આવે એ માટે સમગ્ર કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને વધુમાં વધુ ભવ્ય લીટથી પોરબંદર લોકસભા જીતી એ માટે સૌ આગેવાના કાર્યકર્તાઓ અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે. પોરબંદર લોકસભામાંથી વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ આવી રહ્યા છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ જામકંડોરણા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.